કળિયુગમાં હવે મા બાપને ચેતવવાની જરૂર છે, કેમ કે સમાજમાં ફરી રહ્યા છે નરાધમો. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના એક ગામનો, જ્યાં સગીર વયની યુવતીને તેના જ ગામનો યુવાન ઉપાડી ગયાની ફરિયાદ નોંધાઈ છે અને બાદમાં આરોપી ઝડપાયો છે અને દુષ્કર્મ સહિત વિવિધ ગુનાઓ તેને નોતા ચકચાર મચી જવા પામ્યો છે. ખંભાળિયા તાલુકાના એક ગામની 15 વર્ષની સગર યુવતીને તેના જ ગામનો નરાધમ હરદાસ કારા ચાવડા લલચાવી ફોસલાવીને ભગાડી જતા પરિવારજનોએ પોતાની માસૂમ બાળકીને શોધવા ચારે તરફ દોટ મૂકી હતી, પરંતુ દીકરી ના મળતા આખરે આ મામલે પરિવારજનોને ખંભાળિયા પોલીસ મથકે આ મામલે દીકરી ગુમ થયાની અને હરદાસ નામનો શખ્સ આ બાળકીને ભગાડી ગયાની ફરિયાદના આધારે જિલ્લા LCBએ કરી કાર્યવાહી શરૂ કરી હતી. પરિવારજનોએ ગામનો જ હરદાસ કારા ચાવડા નામના શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાના ફરિયાદમાં ઉલ્લેખ કરતા પોલીસ માટે આ કેસ સીધો ઉકેલી શકાય તેવો બની જવા પામ્યો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને બારકી સગીર વયની હોય તાત્કાલિક ચારે તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપી હરદાસે આ સગીર વયની બાળકીને લલચાવી ફોસલાવી ખોટા વચનો આપી પોતાની શેતાની વાતોમાં ભૂરવીને બાળકીને ભાગવા મજબૂર કરી હતી. શેતાન આ હરદાસે બાળકીને ભગાડી વિવિધ સ્તરો પર લઈ ગયો હતો અને આખરે પોલીસે લાંબી દોડ બાદ તેને ગીર સોમનાથના ઉના ખાતેથી દબોચી પોસ્કો અને અપહરણ સહિતની કલમો હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જામખંભાળિયા પોલીસ મથકે IPC કલમ 363, 366, 370 તથા પોક્સો હેઠળનો ગુનો નોંધી આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપીને મદદ કરનાર અન્ય 2 શખ્સોમાં 1 શખ્સને પોલીસે ઝડપી લીધી છે, જ્યારે 1 મદદગાર કરનાર શખ્સની પોલીસે શોધખોળ આદરી છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા. ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે 4 તારીખના રાત્રિના શેઢા પારથર ગામેથી એક યુવતીને લગ્નની લાલચ આપી હરદાસ નામનો વ્યક્તિ ભગાડીને લઈ ગયેલ. તેના પિતાની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરી બંનેની શોધખોળ ચાલુ કરેલ. આ કામે એવી માહિતી મળેલ કે તેઓ ઉના બાજુ હોવાની પૂરી શક્યતા હોય, જેથી એક ટીમ ઉના રવાના કરેલ અને ત્યાં ઝીણવટભરી રીતે તપાસ કરતા ત્યાંથી આ બંને મળી આવેલ છે. વિગતમાં એવું છે કે હરદાસ તારાભાઈ ચાવડા આ છોકરીની ઉંમર નાની હોવાનું જાણવા છતાં તેઓ લગ્નની લાલચ આપી તેઓને ભગાડી તેમની સાથે શારીરિક સંબંધ બાંધેલ હોય, જેથી 376 પોક્સો એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો હતો, જેમાં તેઓની ગઈકાલે ધરપકડ થયેલ છે અને આજે તેઓ જેલ હવાલે થયેલ છે. આ કામે ભોગ બનનારની મેડિકલ તપાસણી વગેરે કાર્યવાહી ચાલુ છે. તેમને ભાગી જવામાં મદદ કરનાર દીપક કરશનભાઈ કરેથા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે. તેને પણ નામદાર કોર્ટે જેલ હવાલે કરેલા છે. આ કામે હજી એક અન્ય આરોપી જે મદદગારી કરવામાં છે તેની ધરપકડ બાકી છે. બાકી 2 આરોપીની ધરપકડ થયેલ છે.